उदाहरण 10 रासायनिक गतिकी लेसन नंबर 4 12 साइंस इथाइल आयोडेट ना विघटन नी प्रथम क्रम नी प्रक्रिया नीचे प्रमाणे थाय छे C2H5I गैस गिव्स C2H4 गैस प्लस HI गैस 600 केल्विन तापमाने 1.6 × 10⁻⁴ सेकंड इनवर्स छे અહીંયા આ લોકોએ પ્રક્રિયા વેગચરણ શબ્દ વાપર્યો નથી તેની સક્રિયકરણ ઊર્જા 209 કિલો જૂલ પ્રતિ મોલ છે 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગચરણ શોધો એટલે આપણે દાખલામાં શોધવાનું કીધું છે પ્રક્રિયાનો વેગચરણ ફરી પાછું સૂત્ર લાગુ પડશે આરએનએસનું બે અલગ અલગ તાપમાને થતી પ્રક્રિયાઓ માટે આરએનએસનું સૂત્ર છે લોગ ઓફ K2K1 બરાબર EA/2.303R ब्रैकेट में 1/T1 − 1/T2 हवे मने 700 केल्विन तापमाने प्रक्रिया नो वेगचरण शोधवानो कीधो छे એટલે सिंपल शब्दों में मने K2 शोधवानो कीधो छे ओके K1 नो मूल्य मने आपी दीधो छे केटलो K1 नो मूल्य आपी छे केटलो 1.6 × 10⁻⁵ સક્રિયકરણ ઉર્જા પણ આપી દીધી છે કેટલી 209 એકમ છે એનો કિલો જૂલ પ્રતિ મોલ 2.303 ઓકે આનો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ એટલે હું અહીંયા આર નું મૂલ્ય લઈશ 8.314 × 10⁻³ શું લઈશ 8.314 × 10⁻³ કૌંસમાં 1/T1 કેટલું છે 600 કેલ્વિન અને 1/T2 છે 700 કેલ્વિન હવે આનું સાદુરૂપ આપો તો ધેરફોર શું થાય લોગ ઓફ K2 માઇનસ લોગ ઓફ કૌંસમાં 1.6 × 10⁻⁵ આખા કૌંસનું સાદુરૂપ આપો તો શું થાય 209 અહીંયા લસાઅ લઈએ તો 700 − 600 છેદમાં ગુણાકારમાં આવશે 600 × 700 અને આના ભાગાકારમાં જે છે તેમનું તેમ 2.303 × 8.314 આ 10⁻³ ને ઉપર લઈ લો તો શું થઈ જાય 10⁻³ હવે પહેલાં આનું સાદુરૂપ આપી દઈએ કેન્સી લઈ લો ફરી પાછા મિત્રો તો 209 × 10³ એટલે 1000 ઇઝ ઇક્વલ્સ ટુ આટલા આ બેનો તફાવત થશે 100 એટલે × 100 ✕ 2.303 ✕ 8.314 ✕ 600 ✕ 700 આ જવાબ આવ્યો આપણો 2.5989 હવે આ મૂલ્ય આપણે શોધતા જઈએ log of K2 minus bracket માં લખી દો log of 1.6 plus log of 10⁻⁵ આગળ સાદુરૂપ આપતા જઈએ હવે અહીંયા તો therefore log of K2 minus log of 1.6 log of 1.6 કેવી રીતે જઈશું તો 1.6 એનો log એટલે 13 વાર વર્ગમૂળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 −1 × 3558 is equals to મૂલ્ય આવી ગયું 0.2041 log 10⁻⁰ ની કિંમત થઈ જાય મિત્રો 1 એટલે −5 આગળ આવી જાય એટલે −5 is equals to આપણી પાસે જવાબ આવી ગયો છે કેટલો 2.5989 therefore log of K2 બરાબર માઇનસ આ બેની બાદબાકી કરો તો −5 કરીશું તો આપણી પાસે મૂલ્ય આવી જશે −4.7958 માઇનસ માઇનસ ગુણાકારના નિયમ પ્રમાણે +2.5989 અને ઓલી બાજુ લઈ જાઓ તો ધેરફોર લોગ ઓફ K2 બરાબર 2.5989 −4.7958 આ બેની બાદ બાકી કરો તો વત્તા 2.5989 તો મૂલ્ય આવશે
माइनस 2.1969 आ जवाब है लॉग ऑफ के2 मित्रों देयरफॉर के2 बराबर एंटी लॉग ऑफ माइनस 2.1969 હવે એન્ટીલોગનો નિયમ છે મિત્રો ધ્યાન રાખજો નેગેટિવ સંખ્યાનો ક્યારે પણ આપણે પ્રતિલઘુ ગુણક જોઈ શકતા નથી પણ નેગેટિવ સંખ્યાને પોઝિટિવમાં ફેરવીને આપણે એનો પ્રતિલઘુ ગુણક જોઈ શકીએ છીએ તો આ એન્ટીલોગ જોવા માટે શું કરીશું તો એન્ટીલોગ ઓફ પોઈન્ટ પહેલાની રકમ છે તેમાંથી એક ઓછો કરો વિચારો માઇનસ 2 માંથી એક ઓછો કરો તો કેટલા થશે તો ઘણા વિદ્યાર્થી કે પ્લસ 1 એવું ના થાય માઇનસ 2 માં એક ઓછો કરો તો માઇનસ 3 થાય તો અહીંયા તમારે લખવાનું 12 થઈ અને પોઈન્ટ પછીની જે સંખ્યા આપી છે મિત્રો એને 1 માઇનસ 0.1969 તો આ મૂલ્ય આવી ગયું 8031 મિત્રો ઘણી વખત આપણે એવું સમજીએ છીએ કે 49 નો વર્ગ જોવો હોય તો મેથેમેટિક્સમાં શીખી ગયા 50 માઇનસ 1 નો વર્ગ એ રીતે પણ આપણે કરી શકીએ આપણે એ જ વસ્તુ અહીંયા કરી ધ્યાન રાખજો મિત્રો ખાસ અગત્યની વાત માઇનસ 2.1969 એ આખી ઋણ સંખ્યા છે જ્યારે 3.8031માં પોઈન્ટ પહેલાની સંખ્યા ઋણ છે અને પોઈન્ટ પછીની સંખ્યા ધન છે તો આપણે ધન સંખ્યાનો જ એન્ટીલોગ જોઈ શકીએ છીએ અને એન્ટીલોગના નિયમમાં એવું કહે છે કે પોઈન્ટ પહેલાની જે મૂલ્ય હોય તે 10ના ઘાતાંકમાં જાય તો આ મૂલ્ય થશે 10^-3 અને હવે 0.8031નો એન્ટીલોગ 0.8031 એન્ટીલોગ માટેનો નિયમ શું કીધો હતો તો લોગનો જે નિયમ છે એના કરતાં ઊંધી રીતે કેલ્સિયમમાં કરવો તો પહેલાં ડિવાઈડેડ બાય 3558 જે જવાબ આવે અમે એક ઉમેરવાનો પછી ગુણ્યા અને ઇઝ ઇક્વલ્સ ટુ બટન કયું કયું બટન ગુણ્યા અને ઇઝ ઇક્વલ્સ ટુનું બટન 13 વખત દબાવવાનું શરૂઆત ગુણ્યાથી કરવાની એટલે ગુણ્યા ઇઝ ઇક્વલ્સ ટુ એક વાર થયું ગુણ્યા ઇક્વલ્સ ટુ બે વાર એ રીતે 13 વખત સુધી જવાનું 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 તો જવાબ આવ્યો 6.352 K2 હવે K1 નો એકમ શું આપ્યો છે મિત્રો અહીંયા સેકન્ડ ઇન્વર્સ તો K2 નો એકમ પણ શું આવશે સેકન્ડ ઇન્વર્સ થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ